આખરે એ આરોપીઓ એ નરાધમો પકડાઈ ગયા. દર્શક મિત્રો, આપણે જેની રાહ જોઈ રહ્યા હતા, આપણે જેને મનોમન અઢળક ગાળો દઈ ચૂક્યા છે, એવા નરાધમો હવે પોલીસના જબ્બે છે. વડોદરા શહેરના ભાયલી વિસ્તારની અંદર એક 16 વર્ષીય માસૂમ દીકરી પર ત્રણ, કહી શકાય તો તેના વિશે શું શબ્દો વાપરવા, ત્રણ નાલાયકો દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું. એ લોકો દ્વારા વારાફરતી એ દીકરીને પીખી નાખવામાં આવી. ત્યારબાદ સમગ્ર ઘટના જે છે એ વડોદરાના તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પહોંચી હતી. એલસીબી પોલીસ દ્વારા સતત જે છે એ તપાસોનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો હતો. અંતે તેમાં કહી શકાય કે વડોદરા શહેર પોલીસ પણ ઇન્વોલ્વ થઈ, અમદાવાદ સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ પણ ઇન્વોલ્વ થઈ અને વડોદરા શહેરની પોલીસને છેલ્લા સફળતા મળી. વડોદરા શહેર પોલીસ, વડોદરા ગ્રામ્ય પોલીસ અને કહી શકાય કે ગુજરાત પોલીસના સંયુક્ત ઓપરેશન હેઠળ આ પાંચે પાંચ આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે. દર્શક મિત્રો, પાંચ આરોપીઓમાંથી ત્રણ આરોપીઓએ બળાત્કાર ગુજાર્યો છે, ગેંગરેપ કર્યો છે એ પ્રકારની માહિતી છે. ત્યારે પહેલા નંબરનો જે આરોપી છે તેનું નામ છે મુન્ના આફતાબ વણઝારા બંજારા, જે તાંદળજા વિસ્તારમાં રહે છે. વડોદરા શહેરના તાંદળજામાં રહેતો હતો અને તે એકતાનગરમાં, અને તેની ઉંમર 27 વર્ષીય છે. બીજો જે આરોપી છે તેનું નામ મુમતાજ ઉર્ફે આફતાબ સુબેદાર છે, સુબેદાર બંજારા છે. તે પણ કહી શકાય કે તાંદળજા વિસ્તારમાં રહેતો હતો અને તેની ઉંમર 36 વર્ષીય છે. સાથે સાથે શાહરૂખ બંજારા નામનો પણ આરોપી છે, જે એ તાંદળજામાં પણ રહેતો હતો અને સાથે સાથે એક્સા હાઇટ નામની કોઈક સોસાયટી છે ત્યાં પણ તેનો વસવાટ હતો. આ પ્રકારની પણ માહિતીઓ હાલ મળી રહી છે અને તેની પણ ઉંમર મિત્રો 26 વર્ષીય છે. આ ત્રણે ત્રણ નરાધમોએ કોઈ પણ પ્રકારનો વિચાર કર્યા વિના 16 વર્ષીય દીકરીને પીખી નાખી હતી. નવરાત્રિમાં આદ્યશક્તિ અંબાના ભક્તિના પર્વમાં આ રાક્ષસો પોતાનું કહી શકાય કે ત્યાં બુદ્ધિનું પ્રદર્શન કરવા નીકળ્યા હતા અને આ લોકો દ્વારા રાત્રિના સમયે અંધારાનો લાભ લઈ, અવાવરું જગ્યાનો લાભ લઈ અને તે દીકરી સાથે તેનો જે મિત્ર હતો તેની ઉપર ઉંમર નાની હતી અને કહી શકાય કે જ્યારે પાંચ પાંચ આવા નરાધમો હોય ત્યારે તે શું કરી શકતો હતો, તેને પણ ગોંધી રાખવામાં આવ્યો. દીકરીને ધમકીઓ આપવામાં આવી, દીકરીનો મોબાઈલ પણ લૂંટી લેવામાં આવ્યો. ત્યારે તે તમામે તમામ પાંચે પાંચ આરોપીઓ જે છે હાલ વડોદરા શહેર પોલીસના કબજે છે અને સાથે સાથે વડોદરા શહેર પોલીસ જે છે હવે ટૂંક જ સમયમાં એ તમામે તમામ આરોપીઓને વડોદરા ગ્રામ્ય પોલીસને હાથે કરશે અને ત્યારબાદ જે છે એ વધુ તપાસ જે છે પોલીસ હાથ ધરશે. 4 ઓક્ટોબરની રાતે ભાયલી ગામના નજીક વડોદરા ગ્રામ્ય પોલીસ જિલ્લામાં એક સેક્સ્યુઅલ અસોલ્ટના કેસ બનતા આ અંગે વડોદરા ગ્રામ્ય જિલ્લાના તાલુકા પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધવામાં આવ્યો હતો, જેમાં BNS 2023ના કેટલાક કલમો અને પોક્સો એક્ટ 2012ના કલમો હેઠળ વિસ્તૃત ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવેલો હતો. આ બનાવમાં જે વિક્ટીમ છે મૂળ વડોદરા શહેરના રહેવાસી છે અને જે રીતે ઘટનાક્રમ બન્યો હતો આના મહત્વ આના ઇમ્પોર્ટન્સને ધ્યાને રાખીને વડોદરા શહેર પોલીસ વડોદરા ગ્રામ્ય પોલીસને મદદમાં રહી ઇન્વેસ્ટિગેશનમાં ડિટેક્શનમાં આપણે પણ આપણા ટીમો પણ જોડાયા હતા. આજે આ ઘટનાની 48 કલાક પછી આ ગુના શોધવામાં શહેર પોલીસની ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે, આ આપના સમક્ષ જાહેર કરતા મને આનંદ થાય છે. કેમકે આ એક હિયનસ ક્રાઇમ જેના લીધે શહેરમાં અને આખા જિલ્લામાં એક સેન્સેશન ઊભો થયો હતો અને આ મહત્વના કેસને શોધી આરોપી સુધી પહોંચવાની આપણે સફળતા મળી છે. આ સમગ્ર ઘટનાક્રમને શોધવા માટે વડોદરા ગ્રામ્ય પોલીસ તો સક્રિય હતી જ, શરૂઆતમાં જ આપણા ક્રાઇમ બ્રાન્ચના ચુનંદા અધિકારીઓના જુદા જુદા ટીમોની રચના કરી હતી, જેમાં ટેકનિકલ ટીમો હતા, તે ઉપરાંત ફિલ્ડ ઓપરેશન માટે પણ આપણા જુદા જુદા ઇન્સ્પેક્ટરો સબ ઇન્સ્પેક્ટરોના ટીમ
ની રચના કરીને આપણે તૈનાત કરી હતી. તપાસ દરમિયાન સ્થળ ઉપરથી આપણે કેટલાક ફિઝિકલ એવિડન્સ, બ્રોકન સનગ્લાસ વગેરે, સાથે સાથે ભોગ બનનાર તરફથી આપણે મળેલ વર્ણન અને એક વિક્ટિમના મોબાઈલ ફોન આરોપીએ લઈ ગયા હતા લૂંટીને, આના ઉપરથી થયેલ એક કોલ, તો આના મદદથી આપણે આ સમગ્ર કેસને ઉકેલ લાવવામાં સફળ થયેલ છીએ. જે સમગ્ર ગુનાની તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે મુખ્યત્વે મોબાઈલ ફોનની સીડીઆર, તવર ડેટા એનાલિસિસ, આના આધારથી આરોપીઓ કયો કયો જગ્યાએ મૂવમેન્ટ કરી છે આના વિસ્તૃત જાણકારી આપણે ઇન્વેસ્ટિગેશન દરમિયાન મળવામાં આવેલું. સમગ્ર રૂટ ઉપરના સીસીટીવી કેમેરા ફૂટેજને મેળવીને તેને આપણે ડિટેઇલ્ડ વિશ્લેષણ અને એનાલિસિસ કરીને એન્હાન્સ્ડ ફોટોગ્રાફ મેળવીને આપણે આરોપીઓને ઓળખવાનો પ્રયાસ થઈ, સાથે સાથે આરોપીઓ દ્વારા વાપરવામાં આવેલ મોટરસાઇકલનું પણ આપણે રજિસ્ટ્રેશન નંબર અને ડિસ્ક્રિપ્શન આધારે આને પણ આપણે આઈડેન્ટિફાય કરવામાં સફળ થયા. તો મોટરસાઇકલ, મોબાઈલ ફોન ડિટેલ્સ, સાહેદો દ્વારા આપેલ વર્ણન અને સ્થળ ઉપર મળેલ અન્ય ફિઝિકલ એવિડન્સના આધારે આજે ક્રાઇમ બ્રાન્ચ આ ગુનામાં સંડોવાયેલ ત્રણ આરોપીઓને આઈડેન્ટિફાય કરીને એમને કસ્ટડીમાં લેવામાં સફળ થયેલ છે. તો અત્યારે વડોદરા શહેર પોલીસ દ્વારા કલમ 35(1)(c) BNSS 2023 અંતર્ગત અટકનું કાર્યવાહી કરીને વડોદરા ગ્રામ્ય જિલ્લાને આગળની તપાસ માટે સુપ્રત કરીએ છીએ. સાથે સાથે તમે જાણો છો કે આ ગુનાના જે ફરિયાદમાં જ ઉલ્લેખ હતો કે બીજા એક મોટરસાઇકલમાં બે જણા હતા અને આ પણ સ્થળ ઉપર આવેલા હતા, તો આમાંથી પણ આપણે બે જણા અને એમના મોટરસાઇકલને આઈડેન્ટિફાય કરવામાં પોલીસને સફળતા મળી છે. આજની તારીખે આપણા કસ્ટડીમાં મુન્ના અબ્બાસ બંજારા 27 વર્ષનો ઉંમરવાળો છે, આપણા તાંદાલજા વડોદરા શહેરમાં રહે છે, મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી છે. એ જ રીતે મમતાજ ઉર્ફે અફતાબ સુબેદાર આપણ વંજારા છે, જે નંબર 1 ક્યુ સાથે એમના સંબંધ પણ છે, રિલેટિવ છે, આ પણ મૂળ ઉત્તરપ્રદેશના. અને ત્રીજો આરોપી શાહરૂખ કિસ્મત અલી વંજારા આ 26 વર્ષના ઉંમરના છે, આ પણ તંદાજા વિસ્તારમાં જ રહે છે અને મૂળ ઉત્તરપ્રદેશના છે. આ ત્રણેય આરોપીઓ લગભગ 10 વર્ષ પહેલા વડોદરામાં એમ્પ્લોયમેન્ટના અન્વેષણમાં આવી ગયા હતા અને કન્સ્ટ્રક્શન સાઇટમાં આ લોકો પીઓપી વગેરેના કામ કરે છે. તો મૂળ ઉત્તરપ્રદેશ યાં કેટલાક સમયથી વસાહત કરતા આરોપીઓ તે દિવસે નીકળ્યા હતા અને પછી બાયલી ગામ આગળ એમને આ વિક્ટિમ અને એમના જે સાથી હતા, ફ્રેન્ડ હતા, એમને જોતા લોકોએ આ બનાવને અંજામ આપ્યું છે એવા વિગતો તપાસ દરમિયાન અત્યાર સુધી આપણે પ્રાથમિક તબક્કે આપણે મળ્યું છે. આ ડિટેક્શન ઇન્વેસ્ટિગેશન પોલીસ અધિકારીઓના હાર્ડવર્ક, ડેડિકેશનનું એક ઉદાહરણ છે. સાથે સાથે આપણે સમગ્ર ઘટનાક્રમની ઇન્વેસ્ટિગેશન અને ડિટેક્શનમાં આધુનિક ટેકનોલોજીની મહત્તમ ઉપયોગ કરી છે. સીડીઆર, ટવર ડેટા એનાલિસિસ, ફોરેન્સિક વિશ્લેષણ, સીસીટીવી ફૂટેજની સ્માર્ટ એનાલિસિસ માટે જુદા જુદા ટૂલ્સની ઉપયોગ આપણા ટીમે સારી રીતે કરી છે. અને સાથે સાથે વડોદરા શહેર પોલીસ અને રૂરલ પોલીસના સમન્વયની પણ એક સારો ઉદાહરણ છે. કેટલાક વખતે લેક ઓફ કોઓર્ડિનેશનના લીધે પણ કેટલાક સમસ્યાઓ ઉદ્ભવિત થતા હોય છે, પરંતુ આ કિસ્સામાં શહેર પોલીસના ક્રાઇમ બ્રાન્ચ, રૂરલ પોલીસના અધિકારીઓની ટીમ
સતત સંપર્કમાં રહી, ઇન્ફોર્મેશન એક્સચેન્જ, ટીમ્સની પીરિયોડિક રિવ્યૂ, અને આના કારણે આજે આપણા કેસને ઉકેલ લાવવામાં આપણે સફળ થયા છે. તો આપણે કહેવા માંગીએ છીએ, ગુજરાત પોલીસ, વડોદરા શહેર પોલીસ અને ગ્રામ્ય પોલીસ, અને વી આર કમિટેડ ટુ સેફ્ટી એન્ડ સિક્યુરિટી ઓફ વુમેન. આ એક સેન્સેશનલ બનાવ જે બની છે નવરાત્રિના પવિત્ર તહેવાર દરમિયાન, અને ઉકેલ લાવવા માટે આપણે તમામ રિસોર્સિસ, પ્રયાસો, આપણા અધિકારીઓના એક્સપર્ટાઇઝ અને ટેકનોલોજીના માધ્યમથી આજે આપણે આરોપી સુધી પહોંચવામાં આપણે સફળ થયા છીએ. આ ઘટનાની તપાસ, ઇન્વેસ્ટિગેશન વડોદરા ગ્રામ્ય પાસે છે. તો શહેર પોલીસ દ્વારા આ ત્રણેત્રણ આરોપીઓને વડોદરા ગ્રામ પોલીસને હેન્ડઓવર કરવામાં આવશે અને આગળની તપાસ એમના દ્વારા થશે. અને અન્ય બે ઇસમો જે સૈફ અલી વંજારા અને અજમલ સત્તાર વંજારા, આ પણ જે તે બનાવ વખતે સ્થળ ઉપર હાજર હતા, તો આ બંને ઇસમો એમના મોટરસાઇકલ સાથે આપણે પૂછપરછ માટે લેવામાં આવેલ છે. તો આગળની તપાસ વડોદરા ગ્રામ્ય દ્વારા કરવામાં આવશે. તપાસ દરમિયાન મળેલ પુરાવો કે એમના રોલ એન્ડ રિસ્પોન્સિબિલિટીને નક્કી કરીને આગળની કાર્યવાહી ગ્રામ્ય પોલીસ દ્વારા કરવામાં આવે છે. આજે સમગ્ર ઘટનાની જે ઉકેલ લાવવા માટે જે પરિબળો, જે ટેકનોલોજી અને મેથોડોલોજી આપણે વાપર્યું છે, આના ડિટેલ તમને કીધું છે. તો એમના રહેવાસી છે તાંદાજાના, બનાવ બન્યું છે બાયલી. એમના રહેવાની જગ્યા અને બનાવવાળી જગ્યા અંતર લગભગ 3.5 કિલોમીટર છે. તો નાઇટ દરમિયાન એમના મૂવમેન્ટ હતી શહેરમાં, તો આપણે લગભગ 48 કિલોમીટરથી વધારે એમના મૂવમેન્ટને આપણે આખું ટ્રેક કરી છે. હજારો સીસીટીવી કેમેરા જે પબ્લિક સિસ્ટમમાં છે, એટલે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અને સાથે સાથે જે બિઝનેસ એસ્ટાબ્લિશમેન્ટ અને પ્રાઇવેટ કેમેરાઓ પણ લાગી છે, દરેકને આપણે સ્કેન કરી છે. એમના ફૂટેજીસ મેળવીને પોલીસ વિશ્લેષણ કરીને આરોપીઓ સુધી પહોંચવામાં આપણે સફળતા મળી છે. અત્યારે આપણે આ તબક્કે ગુનાના તપાસ વડોદરા ગ્રામ્ય પોલીસ પાસે છે, એટલે જે આજની તારીખે આપણે સમક્ષ શેર કરવા માંગુ છું, તો ત્રણ આરોપીઓ અટક થયા છે. એમના દ્વારા વાપરેલી એક મોટરસાઇકલ પણ રિકવરી થયું છે. અને જે આરોપીઓના પ્રાથમિક પૂછપરછમાં મોબાઈલ ફોન આજે મળી આવ્યું નથી, આ અંગે વધારાના તપાસ થશે. અને એમને જે સાથે બીજા બે જણા હતા મોટરસાઇકલ સાથે, આ બે જણા અને મોટરસાઇકલ પણ આપણા પાસે છે, પરંતુ આ તપાસનું વસ્તુ છે. એટલે આ ગુનાની ગંભીરતા અને ઇમ્પોર્ટન્સ, ઇન્વેસ્ટિગેટિવ એક્સરસાઇઝ માટે જે બેસિક કોન્ફિડેન્શિયાલિટી એન્ડ અધર ડિટેલ્સને ધ્યાને રાખીને વડોદરા રેન્જના આઈજીપી સાહેબ પણ મારા સાથે જ છે, એસપી વડોદરા ગ્રામ્ય પણ આપણા સાથે છે. તો એમનો આખા ટીમ નેક્સ્ટ ફ્યુ અવર્સમાં કે દિવસોમાં આ સમગ્ર ઘટના અંગે વિસ્તૃત તપાસ હાથ ધરી તમને વખતો વખત તપાસમાં બહાર નીકળતા તથ્યો અને થતી પ્રગતિ અંગે આપને પણ જાણકારી આપશે. મીડિયાના માધ્યમથી જાહેર જનતાને આપણે કહેવા માંગીએ છીએ કે નવરાત્રિ દરમિયાન શહેરમાં અને સમગ્ર જિલ્લામાં મહિલા સુરક્ષા અંગે ડિટેઇલ્ડ સિક્યુરિટી પ્લાન હતી. આ ઘટના બની છે અને આપણે આરોપી સુધી પહોંચવામાં આપણે સફળ થયા છીએ. અને આવતા દિવસોમાં જે ચાલનાર નવરાત્રિના તહેવાર માટે શહેર વિસ્તારમાં આપણે મહત્તમ પોલીસની ડિપ્લોયમેન્ટ, ટેકનોલોજીનો ઉપયોગ, આપણા વિઝિબિલિટી અને આપણા પેટ્રોલિંગ અને અંધારાવાળા વિસ્તારોમાં આપણા પ્રેઝન્સના લીધે આવો બનાવો અટકાવવા માટેનું પણ આપણા કટિબદ્ધતાથી, મહેનતથી આપણે કાર્યરત છીએ. અને અશ્યોરન્સ આપવા માંગીએ છીએ કે મહિલા સુરક્ષા માટે ગુજરાત પોલીસની, શહેર પોલીસની અને ગ્રામ્ય પોલીસની કટિબદ્ધતા આપણે રીઇટરેટ કરવા માંગીએ છીએ. થેન્ક યુ.